હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને સૌથી પહેલા સોરી કે ગઈકાલે મેં ગડબડ ગોટાળો કરી નાખ્યો હતો. ગઈકાલના વ્લોગમાં હું ઓલા ભાભીની લગ્નની તારીખમાં ને એમાં કહેવામાં મેં 2025 બોલી ગયો હતો, તો મારે 2015 બોલવા જતો, 2025 બોલાઈ ગયું. ને એમાં કન્ફ્યુઝન એવું હતું, હું એમ કહેવા જતો 25 વર્ષની ઉંમરમાં ભાભીનું મેરેજ થયા હતા, અત્યારે 35 વર્ષ એમ એમ કહેવા જતા હતા, તો એમાં 2025 બોલાઈ ગયું. એટલે એવો ગડબડ ગોટાળો કકોક વાર થઈ જાય, પણ ઘણા બધા સમજી ગયા, ઘણા બધાએ કીધું કે 2015 એ આશીષભાઈ તમારાથી ભૂલ થઈ ગઈ. હા, અમારાથી ભૂલ થઈ ગઈ હતી, વાત સાચી તમારી. થોડુંક થઈ જાય, કોકક વાર હલાવી લેવાનું ગડબડ ગોટાળો આપણો. જય શ્રી કૃષ્ણ, ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને, જય માતાજી, જય માતાજી. તમને બધાયને ખબર જ છે મેં આ કમ્પ્લેન કેદુની કરેલી છે, એટલે બધાય સમજી જ ગયા છે. ફરક શું કે બધાય અમુક એમ કમેન્ટ કરી કે આશીષજી જો ખુશીમાં ભૂલી ન જાતા. ના ના, ખુશીની તો બર્થડે ડેટ ઓલી હે ને છપાયેલી છે, પૂરો યાદ રહે. હવે ખોટું ન બોલ, મારી બર્થડે બોલ, મારી બર્થડે બોલ. ના, અત્યારે નથી બોલવી. બર્થ ડેટ નું 11મા મહિના 9 તારીખે યાદ કરી દે એમ કરી. અરે જાજા, મને ન બોલે તો કે તમને એમ થાત કે ના યાદ નથી. ઈ તો યાદ જ છે, પણ તમે ત્યાં ગોગડા વાળો હો ને એનું હું કરવાનું બોલો. કાઈ ન થાય, કાઈ નહીં કે 2025 જરાક થઈ જાય એવું બોલવામાં આવેલું થઈ જાય. એમ તે ગોગડા વરી જાય, કા વરી જાય કોકો. ઈ તો જો આપણે વ્યૂઅર્સ બધે સમજી જાય કે આશીષજી ગોગડા હાલતા હોય હાલતા, એટલે એને વરી ગયા છે, સમજી જ ગયા. ભલે લે, કાઈ વાંધો લે, એટલે કીધું તો ખરી, મેં એક્સેપ્ટ તો કરી, મારી ભૂલ, ગોગડા વળી ગયા તમારાથી. મને લાઈટ અમને મને હું બાજુમાંથી, પણ મને લાઈટ ન થઈ કઈ વસ્તુ, કારણ કે હું મારી ધૂનમાં જ હતી ત્યારે. પાછું આમ ઉતાવળમાં ગઈકાલના બહુ ધ્યાનમાં ન આવ્યું એવું કઈ અમારે. હા, પછી તો ક્યારે ધ્યાનમાં આવ્યું ખબર છે? બપોરે વિડીયો મમ્મી બાજુ બેઠા હતા, મમ્મી કે 2025 પહેલા મમ્મી એ નોટિસ કર્યું હતું, મમ્મી પેલા જોયું પછી બોલો ઈ કે તો કે લે મોટા માણસ એને જ કહેવાય કે જેને મળ્યા પછી આપણને નાના હોવાનો અનુભવ જ ના થાય. અરે વાહ, સાચી વાત છે, બરોબર. હંમેથી એટલી પ્રેમ અને લાગણી મળવી જોઈએ ને તો ઓલા ને એમ ન લાગે કે ઓલા મોટા કરીને વહી ગયો એમ. હા હા, એટલે શું હોય કે માણસ માણસ નું નેચર નેચર જ જોવાનું હે, બાકી ઘર બાર ને રૂપિયો નથી જોવાનો, કારણ કે એ જ જોવાય છે. સાચી વાત, 100% સાચી વાત. પપ્પા એ આપ્યો તો મને આ સુવિચાર, થેન્ક યુ સરસ. હું પેલા એક વાર મેં બોલી નથી ને, મને યાદ નથી જો. ના ના, આપણે નથી કહીએ, નથી બોલ્યા કોઈ વાર ને, રિપીટ થઈ ગયો હોય તો સેકન્ડ ટાઈમ. હા, કારણ કે હું નક્કી ન હોય કે રિપીટ થઈ જાય, યાદ ન રહે ને, રિપીટ થઈ જાય. થોડોક થોડોક મારો વાહ આવી જાય ખુશી ને, એટલે કોઈ આવી જાય ને, જેના ભેગા રહી એવું થાય તો ખરી જ ને. પણ હું તારા ભેગું રહી તો હું તો હોશિયાર ન થયો. તમે હોશિયાર હું, પણ તમે બીજી રીતે તો હોશિયાર જ થયા, પણ આમાં ગોગડા વાળો ખાલી ભૂલી જ જાઓ હો બસ. આખી એક ગોળાનું પાણી પી એટલે તો જરા કેવું તો થાય ને. હમણાં તો થોડુંક રીલ નું શેડ્યુલિંગ આમ તેમ થઈ ગયું, તમને બધાને ખબર છે આજે બનાવશું. હોસ્પિટલ વાળું એવું બધું હોય ને ઘરમાં, એના લીધે વધારે થઈ બ્રેક હોય જ. હવે લઈ અઠવાડિયામાં એક વાર તો રીલ નો બ્રેક લઈ જ છીએ અમે. લીધો તો એ તો કઈ દીધો, ના ના આપડે કહી દઈશું ને, ડેકોરેશન બહુ જ સરસ કર્યું. અમે જેટલું પોસિબલ રહીનું એટલું ડેકોરેશન, પાછો ટાઈમ ઓછો હતો કારણ કે અહીંયા રજા આપી દીધી, ફટાફટ બધું ડેકોરેશન કર્યું. અમારી એક્સપેક્ટેશન એવી હતી કે અહીંયા થોડીક લેટ રજા આપશે, તો હજી થોડીક વાર અમને ટાઈમ મળશે. પણ અમે હજી જેવું બધું સામાન લઈને ઘરે પહોંચ્યા ને ત્યાં ફોન આવ્યો કે અહીંથી તો હવે ડોક્ટર કીધું ઘરે જાણ, અમે કીધું થોડીક વાર હવે રહ્યો તો અમે બધું કરી નાખી ફટાફટ કર્યું, પણ અમારાથી જેટલું પોસિબલ બેસ્ટ મહિનું એટલું કર્યું. એમાં એવું, અને પાછું કેવું થાય ખબર છે
કે આપણે શું હજે હનુમાન નો હોય ને તો અડધા ફુગા તો અમારા ફૂટી ગયા છે. ઓલા ગોળ આવે ને બેબી ગોળ પાછા આસ લેવા ગયા અને પાછા હા એવું થયું. પણ હું ગાડી લઈને પહોંચ્યો ને કેવું વાતાવરણ ખબર કે વાતાવરણ કેવો પલટો માર્યો. અમે બપોરે કીધું ને એકદમ તડકો મસ્ત મજાનો એકદમ સુપર ને અમે ડેકોરેશન કરીને બહાર નીકળ્યા ત્યાં તો એકદમ અંધારું એવું અંધારું ને હું અડધે રસ્તે પહોંચ્યો ત્યાં તો ફૂલ પવન ને એમ મારી ગાડી પર બધું ઉખાડી નાખ્યું. ઉખેડાઈ જાય રે કોઈ દી નો રીએ કાલ થી તો ગણેશ ચોથ ને. હા કાલે ગણેશ ચોથ છે. બાપા ને ધરાવવા માટે મોદક બોદક બનાવો. મોદક બનાવીને પણ પછી બનાવવા હતા બે ત્રણ જાતના પણ અત્યારે આમાં બી ફસાઈ ગયા ને યાર. કાઈ વાંધો નહીં કાલે તો ધરાવવા માટે તો લાડુ બનાવવા જ પડશે. ધરાવવા માટે તો બનાવવો જ પડે ને કાલે બાપા ને. હા પણ આજે આમાં થોડા ફસાઈ ગયા આમાં આપણે એક કામ કરશું આપણે નીચે હમણાં પ્રસાદ ધરાવશું ને આપણા મંડળ માં ત્યારે બનાવી નાખશું મોદક ત્યારે બનાવી નાખીએ એમ બેસ્ટ આઈડિયા. હા મોદક બનાવાય છે ને ધરાવાય છે બાપા ને. અમે રોજ ઓલો મૂકી પછી રાતે એની પરસાદ પછી રાતે પાછો બીજો બદલાવી નાખે. બહુ બહુ એટલી અત્યારે તો જો બહાર નીકળવા જવું બહાર જેવા નીકળશે ને એવી તરત બધે ગણેશ લઈને આવે અત્યારે તો એટલું ડીજે આગમન ને એ બધું બતાવે તેમ. હવે કઈ વાંધો નહીં વિસર્જન એવું મસ્ત મજાનું થાય તો વિસર્જન બતાવશું. સરસ મજાનું થાય. જો અમે ગઈકાલે બધી વસ્તુ લાવ્યા હતા ને તો અત્યારે તમને બતાવી દે. મમ્મી બતાવી મમ્મી એ ખાસ બહુ જોઈ નતી કારણ કે મમ્મી એ પછી હું આ હતા અને હા સ્લીપિંગ બેબી લીધું તું. બેબી માટે પિંક કલર નું લીધું. પિંક કલર મળતો નતો પિંક કલર નો. હા અમે કીધું અમારી બધી વસ્તુ પિંક કલર ઉપર જોઈએ કે બેન પિંક કલર ક્યાંથી દેવો બધાને આખો સેટ અમે મગાવી એમાં એને ચાર કલર આવે એક પિંક આવે એક બ્લુ આવે એક બીજા આવે એવી રીતે ચાર કલર ના આવે તો બધા પિંક જ માગે કે પછી બધાને પિંક ક્યાંથી આપવા કે. સરસ. ઓકે તો આ એક મોજા ને બધું ટોપી ને બધું બીજું ભાગ આટ કાટ નીચે થી ઝાલર ટાઈપ હોય ને એ ટાઈપ નું બહુ મસ્ત લાગે. મોટા નહી આવે આવે જ છે ને આવે બનાવવા પડે કસ્ટમ કઈ વાંધો. હું તને આવું ફ્રોક બનાવી દઈશ બસ. ઓકે ડન ને આની આ રે હેર બેન્ડ હતી એ બતાવ. ખુશી ઘણી કન્ફ્યુઝન માં હતી બીજા ઘણા બધા જોયા મને નથી મળતું. હા એકદમ સિમ્પલ અને ક્યુટી સિમ્પલ હે કુણું હે ને બધું છે હેર બેન્ડ બતાવે એની આઈ રે હેર બેન્ડ છે આ એની આઈ રે વ્હાઈટ. થોડીક મોટી થાય ને ફોટો શૂટ કરીશી ને ખુશી પેલું ત્યારે મસ્ત બે થઈ ગઈ આપડે જઈશું. હા
બાર નીકળાય હાલે એમ સોક્સ બૂટ ટાઈપ લાગે ને બૂટ પહેરાવે એવું ઉતારવાનું હોય નહીં સારું લાગે. હજી બીજું બધું થોડું ઘણું લેવું હે પછી વિચારીએ હવે જોઈ. આજે દેતા આવી ને હું મમ્મી ને બધા જાય. અત્યારે તો અંકલ આંટી ને બા ને દાદા તરફ આટલી ગિફ્ટ મળી દઈ રહી છે. જોતા હતા એ કલર નો મળ્યો નકર સોક્સ લઈ લે અને અત્યારે એમ નામ તો લઈ લે પછી કોક વાર જઈશું ને આવા કલર નો દેખાય ને તો લેતા આવશું ખુશી આવતા જતા. અમે તો ઘણી વાર આમ તેમ જતા એવા કલર ના દેખાય તો લઈ લઈ. કમ્ફર્ટેબલ પછી ઓલું બહુ હેવી ઓલું ખબર સિલ્ક કાપડ નું આવે ઈ કઈડે ને બહુ જરી વાળું ને એવું દીકો દીકો મય તો બહુ ઊંઘ નીંદર કરે હે બહુ ઊંઘ્યાલો ને હારું ને નો નડે આ વાત સાચી સવારી જા આમ રાખો દીકો તારા માટે જો નવા નવા વાવા આયવા વાવા લઈ આ અંકલ ને કાકી કાલ ગયા તા ને મસ્ત ફ્લો કાકી ખબર હે ને ઓછા ઉતરેવા નથી એવું મસ્તી નું લઈ આયવા હે ને તારા હાથ દીંગો કહે છે તમ બધે લાવો મને હુવા દિયો આવી જાય છોકરું વધારે હોય ને નાનું હોય ત્યાં વધારે જોવું પડે. આજો જીણું જીણું કેવું રોવે બસ બસ ભાઈ રિયો રોયો દીકો રોયો એ દીકા કેવું જીણું જીણું મમ્મી બોલે પાછી હુઈ ગઈ જો રોતા રોતા હુઈ ગઈ પાછી જઈ ગઈ. ચૂપ 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 એ દીકો ચૂપ 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 પછી ગમે તે આ હેરબેન્ડ હા ને આમાં પુરાવાનું ઢીંગલી ને હા કઈ ન થાય હા કેવું લાગ્યું ભાભી આજે જાય ગયું હવે જાય ગયું અમાર ડબડું સાસુ હવે રસોઈ ની તૈયારી ચાલુ કરી દીધી એમને. હા
આજે પંજાબી દહીં નો મળે બોલ પંજાબી દહી નો ઓકે સરસ કઈ વાંધો ને ગમે જ ને લે કે મસ્તી નું લાવ્યા કે આમાં કઈ ઘટે કી હવે હવે આનથી હું સારું હોય કે સિંહ રાશિ જ આવી છે ફાઇનલ એટલે મ અને ટ આવે ને એના ઉપર બધા નામ સજેસ્ટ કરો એકદમ નવા નવા બધા નામ ઘણા બધા કહી રહ્યા છે લિસ્ટ બનાવવાનું હોય નામ નું બરાબર પછી એમાંથી આપણને જે ગમશે ને એ નામ આપણે રાખશું હા કે મમ્મી જડી નામકરણ નું ડિસાઈડ એવી રીતે કર્યું એક 12 વાહ થઈ જાય ને પછી નામકરણ રાખશે એટલે તું આવી એક અરે વારે વારે ના આવતા શનિ રવિ રાખવું એટલે ત્યારે બધા હાર વાળા થઈ જાય થોડી જાણી રોવે એટલે એની નસ બધી ઓલી થઈ જાય ભલે આખો દી નથી રોવાની પણ ક્યારેક ક્યારેક રોવો તો જોઈ ને બાળક એની નસ બધી ઓલી થઈ જાય સમજ હા સરસ સાચી વાત છે તો કઈ નઈ હાલો હવે જો આમ નામ હાલે હે બધું રસોઈ બનાવી નાખી તો ઢોકળી ઢીંગુની હે ને છઠ્ઠી મૂકવાની કાલ ને પરમ તો એના માટે છે ને આપણે બધી વસ્તુ લેવા જવાની હે તો જોઈ હવે અત્યારે તો ફ્રી થાય તો અત્યારે જઈ અને જોઈ કે કાલે જઈ આવશી કાલે હોસ્પિટલે જવાનું કાલે નહી નક્કી આપણો સાચી વાત કાલે આખો દી હોસ્પિટલે જાય ને પછી વરી અહીંથી બીજે જાય ને બધું બધી વધારે વાર લાગશે કાલનો દી બીજી એટલે અત્યારે વિચારી અત્યારે લઈ આવી તો સારું બધી વસ્તુ થોડી ઘણી મસ્ત મજાનું ડેકોરેશન કરશું છઠ્ઠી નું મારો મેં વિચાર્યું એ ટાઈપ નું કરી મેં કીધું તો એના માટે બધી આપડી ખરીદી કરવા પેલા જવું જોઈએ બરોબર ને હા જોકે એક જ દુકાને મળી જશે અહીંયા જઈશ ને બધું મળ પણ પછી થોડું ડેકોરેશન નું આઈટમ બીજે જવું પડશે હા હા આ ઈ વાત સાચી હા એટલે કરશું એનું સરસ મજાનું કરશું અને બતાવશે તમને બધું હવે હા તો આયા ગણેશ આગમન ની બધી તૈયારીઓ થાય અમારે આયા એને બધે આવરી દી ડીજે ને મૂર્તિ આયા રાખી દીએ જો ઓલું ડીજે ને મૂર્તિ આયા રાખી દીધી છે પછી આયા બધા આખા મંડળ વાળા ભેગા થઈ છે ને એટલે લઈ જઈશ પછી પોતપોતાના મંડળ પાસે માન અડધી વસ્તુ આવી બોલો જો થોડીક વસ્તુ લીધી બધી તમે પબ્લિક છે ને વાતમાં પૂછો કારણ કે આજે લાસ્ટ ડે છે ડેકોરેશન નો હા દુકાન માં ભીડ તો જો ને આમ જો લાઈન માં બધે એને ગણપતિ બધે હજી છે ને બધા લાવવાની તૈયારી માં એ ખુશી હા એટલે મેં તો હાલો આટલું લેવાનું પછી બધું કાલે લઈશું હા થોડું બાકી રહેશે ને કાલે બપોરે લઈ લઈશું બધી હા કાઈ નહીં હાલો આટલું લઈને જાય ઘરે હા આપડા આગમન માટે આવી ગઈ ગાડી આયા જો ડીજે વાળા ભાઈ આઈ રે ભાઈ બાપા નું થોડું ઘણું ફિનિશિંગ ટચ બાકી એટલું થઈ જાય એટલે પછી લઈ જાય ઘરે બાપા ને
માં જોઈ લ્યો બધા. થોડું ઘણું ડેકોરેશન બાકી હતું તો એ બધું પતાવ્યું અને ગણપતિ બાપાનું મસ્ત મજાનું આગમન થઈ ગયું. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ અને જય શ્રી રામ.